ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, એનો આપણે અભ્યાસ કરી લીધો છે. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. જોઈએ, ચાલો અગત્યનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો. ગતિ શું છે એ તો આપણને ખબર છે, હવે એના વિશે આપણે વધારે સમજવાની જરૂર નથી. પણ એ ગતિ સાથે સંકળાયેલું એટલે એમ કહી શકાય ગતિશાસ્ત્ર. ગતિશાસ્ત્ર એટલે યાદ કરો, આપણે આગળ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ યંત્રશાસ્ત્રની અંદર બે પ્રકારની ચર્ચા આપણે કરી હતી કે જેમની અંદર એક હતું કાઇનેમેટિક્સ અને બીજું હતું ડાયનેમિક્સ, શુદ્ધ ગતિશાસ્ત્ર અને ગતિશાસ્ત્ર. શુદ્ધ ગતિશાસ્ત્ર જે છે એમની અંદર આપણે એના ગુણધર્મો, ગતિ શાના કારણે થાય છે એની સાથે આપણને કોઈ સંબંધ નથી. જ્યારે ગતિશાસ્ત્રની અંદર શા કારણે ગતિ થાય છે એ આપણે સમજવાનું છે. એટલે અહીંયા ગતિ કયા કારણોથી થઈ છે, બરાબર, એટલે ગતિ સાથે સંકળાયેલા ગુણધર્મો નો પણ અભ્યાસ, ગુણધર્મોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલે એ થઈ આપણી ગતિશાસ્ત્રની ચર્ચા. હવે જે વાત છે એ આપણને ખ્યાલ આવે, ચેપ્ટરની અંદર આપણે જે ચર્ચા કરવાના છે, કારણ કે ગતિ થવી છે તો ગતિ થવા માટે એના ઉપર દોસ્તો બળ લાગવું પણ જરૂરી છે. બળ લાગશે તો જ આપણે એમ કહી શકીએ કે ગતિ થાય છે, બરાબર છે. ચાલો, તો બળ, બળ એ શા માટે જરૂરી છે? બળની જરૂરિયાત તો બહુ સિમ્પલ વસ્તુ છે કે માની લો કે કોઈ પદાર્થ છે એ સ્થિર છે, આ સ્થિર પદાર્થને આપણે ગતિમાં લાવવો છે, બરાબર. પદાર્થ કેવો છે? સ્થિર છે. અને આ સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે તેના ઉપર શું કરવું પડે? બળ લગાડવું પડે. અથવા એનાથી ઉલટું, કોઈ પદાર્થ જે છે એ ગતિમાં રહેલો છે અને ગતિમાં રહેલા આ પદાર્થને સ્થિર કરવા માટે, સ્થિર કરવા માટે તેના ઉપર શું કરવું પડે? બળ લગાડવું પડશે. તો જે પરિબળ વડે પદાર્થ એની ગતિને આપણે સ્થિર કરી શકીએ અથવા તેને ગતિમાં લાવી શકાય એ પરિબળ એને શું કહેવાય? બળ. બરાબર, જે પરિબળની મદદથી, જે પરિબળની મદદથી સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય કે ગતિમાન પદાર્થને, ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય, તો તે પરિબળને બળ તરીકે ઓળખવામાં આવશે. આ બળ છે તો બળના કારણે આપણે પદાર્થની ગતિમાં પણ લાવી શકીએ છીએ અને પદાર્થને સ્થિર પણ કરી શકીએ છીએ. તો પછી પ્રશ્ન એવો થાય કે ભાઈ બળના કેટલા પ્રકાર હશે? જોઈએ, ચાલો, બળના, બળના જે પ્રકાર છે એ પ્રકારની અંદર પહેલો પ્રકાર જે છે એ છે સંપર્ક બળ, અને બીજો જે પ્રકાર છે એક છે ક્ષેત્ર બળ. પહેલો પ્રકાર કયો? સંપર્ક બળ. બીજો પ્રકાર કયો? ક્ષેત્ર બળ. ચાલો, સંપર્ક બળ શું છે? સંપર્ક બળ, સંપર્ક બળ નામ પરથી તમને ખ્યાલ આવે છે બે પદાર્થ એના સંપર્કમાં રહીને જે બળ લાગે છે એને આપણે કહીશું સંપર્ક બળ. પદાર્થના સંપર્કમાં રહીને, પદાર્થના સંપર્કમાં રહીને લાગતા બળને શું કહેવાય? સંપર્ક બળ કહે. હવે સંપર્ક બળ થશે તો જેમની જેમની વચ્ચે સંપર્ક થશે એ બંને વચ્ચે બળ લાગશે,
બરાબર જે બે વસ્તુ વચ્ચે સંપર્ક થાય છે એ બંને ઉપર બળ લાગે છે. એટલે દાખલા તરીકે તમે સાયકલને બ્રેક લગાવો છો, બરાબર, સાયકલને શું કરો? તો કે સાયકલને બ્રેક લગાવી આપણે, તો આ પરિસ્થિતિમાં જે રબરના દટ્ટાઓ હોય છે એ અને સાયકલની જે રિંગ આવશે એ રિંગ આ બંને વચ્ચે સંપર્ક થાય છે. બંને વચ્ચે સંપર્ક થવાના કારણે એ બંને વચ્ચે બળ લાગે છે. કોના કોના વચ્ચે? રબરના દટ્ટાઓ અને રિંગ આ બંને વચ્ચે જે સંપર્ક થયો એ સંપર્કના કારણે શું લાગે? બળ લાગશે. તો એની કમ્પેરિઝનમાં પાછું આપણી પાસે બીજું છે ક્ષેત્રબળ. ક્ષેત્રબળ, ક્ષેત્રબળ એટલે નામ પરથી ખ્યાલ આવે, ક્ષેત્રના કારણે, બરાબર, એનું જે ક્ષેત્ર હોય એ ક્ષેત્રના કારણે જે બળ લાગતું હોય તો એવા બળને ક્ષેત્રબળ કહી શકાય, બરાબર. ક્ષેત્રના કારણે, ક્ષેત્રના કારણે લાગતા બળને કયું બળ કહેવાય? ક્ષેત્રબળ કહે છે. હવે આવું જે બળ લાગતું હશે ને દોસ્તો, એમાં જોજો, એમાં સંપર્ક થવાની કોઈ જરૂર નથી, સંપર્કમાં આવવાની પણ કોઈ જરૂર નથી, બરાબર. સંપર્ક વગર જ બળ લાગશે, સંપર્ક વગર બળ લાગે છે. અહીંયા તમારે સંપર્કની જરૂરિયાત રહેતી નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ પદાર્થ છે, એ પદાર્થને તમે, આ ઊંચી એક બિલ્ડિંગ છે, બરાબર, આ બિલ્ડિંગ, એ બિલ્ડિંગ એની ટોચ પર અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે, પોતાના હાથમાંથી કોઈ દડાને નીચે તરફ ફેંકે છે, તો આ નીચે તરફ જે દડો આવે છે એ દડા ઉપર આપણે કોઈ બળ નથી આપતા, પણ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ બળ એના ઉપર સતત લાગે છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ, બરાબર. ગુરુત્વાકર્ષી બળ એ એમના ઉપર સતત લાગે છે. સતત લાગવાના કારણે આ પ્રકારે જે ઉત્પન્ન થાય એવું જે બળ છે, બરાબર, જેને આપણે શું કહીશું? ક્ષેત્રબળ. સંપર્ક બળ પણ લાગે છે અને ક્ષેત્રબળ પણ લાગે છે. સંપર્ક બળ છે એ એક પ્રકારે કૃત્રિમ બળ કહેવાય, ક્ષેત્રીય બળ છે એ પ્રમાણે કુદરતી બળ ગણી શકાય. એટલે આ બે પ્રકારના જે બળો છે એ બળો અસ્તિત્વ ધરાવતા હોય, કાં તો પદાર્થનો સંપર્ક થતો હોય તો બળ લાગતું હોય, અને કા પદાર્થ એનો સંપર્ક થયા વગર જ એના ઉપર બળ લાગતું હોય તો એવા બળને આપણે ક્ષેત્રબળ તરીકે ઓળખતા હોય છે. તો હવે એમની અંદર જે બીજી વાત છે એ વાત આવશે એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક છે. એરિસ્ટોટલ, આ એરિસ્ટોટલ એનો ગતિ વિશેનો ખ્યાલ હતો, ગતિ વિશેનો ખ્યાલ. ભાઈ એરિસ્ટોટલ શું કહેતો હતો? એરિસ્ટોટલ એવું એમ કહેતો હતો કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થને તમે ગતિમાં લાવો છો તો ગતિ કરતો આ પદાર્થ એની ગતિને ચાલુ રાખવા માટે તેના પર કોઈ વધારાનું બળ આપવાની જરૂર પડતી નથી. ગતિ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે પણ એના ઉપર તમારે વધારાના કોઈ બળ આપવાની જરૂર પડતી નથી, બરાબર. એટલે એરિસ્ટોટલ એના મત મુજબ આ વસ્તુને આપણે સ્વીકારીએ પહેલા. ચાલો, એરિસ્ટોટલ શું કહે છે? તો કે ભાઈ પદાર્થને ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. ટૂંકમાં એના ઉપર બાહ્ય બળ આપવાની તમારે કોઈ જરૂરિયાત નથી. જો તમે બાહ્ય બળ નહીં આપો ને તો પણ એ પદાર્થ ગતિમાં રહેશે. દાખલા તરીકે એનું કહેવાનું એવું છે કે ધનુષ્ય જે છે એ ધનુષ્યમાંથી તમે તીરને છોડશો, બરાબર, ધનુષ્યમાંથી તીરને છોડી દો તો એ તીરને એને પાછળના ભાગેથી જે હવા મળશે ને એ હવા એને સતત ગતિ કરાવશે, બરાબર. ધારો કે તમે એક ધનુષ્યની રચના વિચારો, ભાઈ ધનુષ્ય છે આ રીતે, બરાબર, ઘરે બનાવેલું સરસ મજાનું એક ધનુષ્ય છે આપણી પાસે, અને એ ધનુષ્ય જે છે એમાંથી સરસ મજાનું તમે એક તીર અહીંથી આમ છોડો છો, તો આ જે તીર છે ને, હવે એ તીર માનો કે અહીંથી બાણમાંથી ધનુષ્યમાંથી છૂટી ગયું છે,
હવે જ્યારે એ હવામાં ઉડવા માટે નીકળે છે તો તમારે એના ઉપર બહારથી કોઈ બળ આપવાની હવે જરૂરિયાત નથી. આજે છે એ તો પોતાની રીતે આગળ 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 જયા જ કરશે. કેમ? પાછળથી કોણ મળે છે? એને હવા. હવાનું બળ એને લાગુ પડે છે. હવાનું જે આ બળ લાગે છે ને એના કારણે એ સતત ગતિ કરે છે, એવું કોણ કહે છે? એરિસ્ટોટલ. પણ એરિસ્ટોટલની આ જે વસ્તુ છે ને, જે એને અવલોકન કર્યું ને, એ એને કુદરતનો નિયમ બનાવી દીધો, એટલે આ વસ્તુ એના માટે થઈ ગઈ ખોટી. કારણ આપણને ખબર જ છે, પદાર્થ જ્યારે કોઈ પણ ગતિ કરતો હશે, તો ઘન પદાર્થ ગતિ કરતો હોય તો એ ઘન પદાર્થ એના માટે ઘર્ષણ બળ મહત્વનું છે. કોણ મહત્વનું છે? ઘર્ષણ બળ, જે પદાર્થની ગતિને અવરોધે છે. જ્યારે પ્રવાહી પદાર્થ હશે તો પ્રવાહી પદાર્થ એના માટે શાંતાબળ, પ્રવાહી પદાર્થ માટે શાંતાબળ જે છે એ જવાબદાર બને છે, કે જે પદાર્થની ગતિને અવરોધે છે. શાંતાબળ એ શું કરે છે? પદાર્થની ગતિને અવરોધે છે. તો એરિસ્ટોટલ કઈ રીતે કહી શકે કે પદાર્થને તમારે ગતિમાં રાખવો છે તો એને તમારે કોઈ બળ આપવાની જરૂર રહેતી નથી? એટલે આ વસ્તુ સદંતર કેવી પડે છે? ખોટી પડે છે. એટલે એરિસ્ટોટલનો જે આ ગતિ વિશેનો ખ્યાલ છે એ કેવો થઈ જાય છે? ખોટો થઈ જાય છે. કારણ શું? તો કે કોઈ પણ પદાર્થને તમારે ગતિમાં રાખવો હોય, ગતિમાં જાળવી રાખવી હોય, તો એના માટે તમારે એને સતત બાહ્ય બળ આપવાની જરૂર પડે છે. સતત એના ઉપર શું કરવું પડશે? બાહ્ય બળ આપવું પડશે. ક્લિયર છે? આ એરિસ્ટોટલની વાત થઈ. હવે વાત આવે છે એ છે ગેલિલિયો. ગેલિલિયો નામનો જે વૈજ્ઞાનિક છે એને પણ પોતાનો ગતિ વિશેનો ખ્યાલ રજૂ કર્યો છે. ચલો, ગેલિલિયો એ પોતાનો ગતિ વિશેનો ખ્યાલ કઈ રીતે રજૂ કર્યો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગેલિલિયો એક પ્રયોગ દ્વારા સમજાયું છે, અને એ પ્રયોગની અંદર શું કહે છે એ સમજો. ચાલો માની લો કે આ સીધી સપાટી છે. આ સીધી સપાટી, એના ઉપર બે ઢાળવાળી સપાટી, બે સરખા ઢાળવાળી, બરાબર? બે સરખા ઢાળવાળી મતલબ કે અહીંયા સમજો કે આ પહેલો ઢાળ છે, આ પહેલો ઢાળનો અહીંયા ખૂણો થીટા છે, તો આ ઢાળનો ખૂણો પણ અહીંયા કેટલો? થીટા. બંને થીટા જેટલા ખૂણે રહેલા ઢાળ એને ધ્યાનમાં લીધા છે. હવે ગેલિલિયો શું કહે છે કે ભાઈ, જ્યારે આ ઢાળવાળી સપાટી પરથી તમે કોઈ દડાને અહીંથી ગતિ કરાવવા માટે છોડ દો, ઢાળવાળી સપાટી પરથી તમે દડાને ગતિ કરવા માટે છોડશો તો શરૂઆતમાં એનો વેગ વધશે, પછી સામેના ઢાળ ઉપર જેમ જેમ ચડતો જશે તેમ તેમ તેના વેગમાં શું થશે? ઘટાડો થશે. શરૂઆતમાં વેગ વધશે, જેમ જેમ સામે જાય છે તેમ તેમ તેના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. પણ હા, ગેલિલિયો એવું કહે છે કે અહીંયા તમે જેટલા ઢાળ પરથી એને છોડો છો, શરૂઆતમાં આપણે એક સીધી વસ્તુ છે, બહુ સિમ્પલ વસ્તુ સમજો, આ એક ઢાળ છે આ રીતે, અને આ બીજો ઢાળ છે. કોઈ પદાર્થને આપણે ઉપરથી ફેંકીએ છીએ, ઉપરથી છોડીએ છીએ ગતિ કરવા માટે. જેમ નીચે જશે એનો વેગ અહીંયા v1, આ પદાર્થ અહીંયા નીચે પહોંચ્યો ત્યારે એનો વેગ કેટલો થયો? v2. તો v1 મોટા કે v2 મોટા? તો v1 લેસ ધેન v2. જેમ જેમ આગળ જશે તેમ તેમ એના વેગમાં શું થશે દોસ્તો? વધારો થશે. હવે એ જ પદાર્થને આપણે ઉપરની સાઈડ ધક્કો મારીએ, ઉપરની બાજુએ ગતિ કરાવીએ, અહીંયા એનો વેગ આ છે v1 અને અહીંયા વેગ છે આ v2. તો આ કન્ડિશનમાં v1 ગ્રેટર ધેન શું થશે? v2 થશે. v1 એ v2 કરતા કેવા છે? મોટા છે. કારણ શરૂઆતમાં એનો વેગ વધારે હશે, અંતેનો વેગ કેવો હશે? ઓછો હશે. તો ગેલિલિયો આપણને એ જ સમજાવે છે અહીંયા કે પ્રારંભમાં વેગમાં વધારો થાય, વેગમાં શું થાય? વધારો થાય, અને ત્યારબાદ વેગમાં શું થાય? ઘટાડો થાય. બરાબર, પ્રારંભમાં વેગમાં વધારો થાય, ત્યારબાદ વેગમાં શું થાય? ઘટાડો થાય. પણ જેટલી ઊંચાઈ પરથી તમે અહીંયા છોડ્યો છે અને દડાને, આ h જેટલી હાઈટ છે, તો સામેના ઢાળ પર પણ એ h જેટલી હાઈટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. એટલે આ પણ હાઈટ કેટલી હશે? h જેટલી. અહીંયા h જેટલી હાઈટ, તો સામે પણ કેટલી હાઈટ? h જેટલી જ હાઈટ પ્રાપ્ત કરશે.
ચાલો ગેલેલિયોએ બીજો એક પ્રયોગ કર્યો છે. બીજા પ્રયોગની અંદર એને એવું કીધું કે બીજો જે ઢાળ છે ને, ધારો કે આ ઢાળ થીટા છે, તો બીજો જે ઢાળ છે ને એને આપણે શું કરીએ, ઘટાડી દઈએ અને થીટા વન કહી દઉં, પણ થીટા વન છે એ થીટા કરતા કેવો છે, નાનો છે. ચાલો અહીંયા આપણે જોઈએ તો અહીંયા માની લો કે આપણે આ દડાને મૂક્યો, આ દડાને ગતિ કરાવીએ છીએ. હવે સામેનો ઢાળ તો ઓછો છે તો શું? તો ભાઈ સામેનો ઢાળ ઓછો છે તો એનો મતલબ એવો નહીં કે એ અમુક ઊંચાઈ સુધી જશે, એવું નહીં. જેટલી ઊંચાઈ અહીંયા છે એટલી જ ઊંચાઈ સામે પ્રાપ્ત કરવા માટે એ બીજા ઢાળ ઉપર વધારે અંતર કાપશે. જો અહીંયા આ જે અંતર કપાય છે, આ ડિસ્ટન્સ ડી વન અને આ ડિસ્ટન્સ છે એ ડી ટુ, તો ઢાળ ઘટી ગયો પણ ડી ટુ છે એ ડી વન કરતા શું થઈ ગયા, વધી ગયા. સામેના ઢાળ પર વધારે અંતર કાપવું પડે છે, એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે પણ સામેના ઢાળ ઉપર શું કરશે, વધારે અંતર કાપશે. અને ત્રીજી પરિસ્થિતિ એને વિચારી કે જો અહીંયા એક જ ઢાળ રાખવામાં આવે, બીજો ઢાળ જે છે ને, બીજો ઢાળ એ તમે સપાટીને સમાંતર કરી દો, આ રીતે ઢાળ શૂન્ય કરી દો, બરાબર. બીજા ઢાળ માટે થીટા ટુ બરાબર શું લઈ લીધા, ઝીરો લઈ લીધા. તો આ પદાર્થ જો ઘર્ષણ રહિત સપાટી હશે તો ગેલેલિયો એવું કહે છે પોતાની ગતિ એને સતત ને સતત સતત ને સતત એ જાળવી જ રાખશે. પોતાની આ ગતિ એ શૂન્ય થતી નથી, કન્ટિન્યુઅસ જાળવી રાખશે. એટલે સતત એ શું કરશે, અહીંયા ગતિ કેરા જ કરશે. પણ વ્યવહારની અંદર જોવા જાઓ તો વ્યવહારમાં આ વસ્તુ શક્ય નથી. શા માટે શક્ય નથી? તો આપણે આગળ વાત કરીએ મુજબ ઘન પદાર્થ હશે તો એની ગતિને અવરોધવા માટે કોણ જવાબદાર છે, ઘર્ષણ બળ. અને પ્રવાહી પદાર્થ હશે તો એની ગતિને અવરોધવા માટે કયું બળ છે, શાંતા બળ. એ બંને બળો એની ગતિને અટકાવવા માટે, અવરોધવા માટે જવાબદાર બને છે. એટલે ગેલેલિયોનો મત એવો છે કે જો ઢાળ પરથી પદાર્થ નીચે આવતો હશે તો વેગ વધશે, ઉપર જશે વેગ ઘટશે. બે સરખા ઢાળવાળી સપાટી સામસામે રાખશો તો પ્રથમ જેટલી હાઈટ પરથી તમે ઢાળવાળી સપાટી પરથી જેટલી હાઈટ પરથી દડાને છોડો છો એટલી જ હાઈટ બીજા ઢાળ ઉપર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. જો તમે બીજા ઢાળની ખૂણો છે ઢાળ એને ઘટાડશો તો એટલું અંતર પ્રાપ્ત કરવા, એટલી હાઈટ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપશે. અને જો એક ઢાળ બેમાંથી કોઈ એક ઢાળને શૂન્ય કરી દેવામાં આવે તો પદાર્થ અચળ વેગ પોતાની ગતિ જે છે એને કન્ટિન્યુઅસલી જાળવી રાખશે. પણ એ વસ્તુ વ્યવહારમાં છે નહીં, કારણ કે કંઈક ને કંઈક ઘર્ષણ બળતું એને નડતું હોય જ છે. અને એટલા માટે આ બધી બાબત પરથી એવું સાબિત થયું કે પદાર્થની ગતિને જો સતત ચાલુ રાખવી હોય તો એના ઉપર સતત બાહ્ય બળ આપવું પડે છે. એટલે એરિસ્ટોટલ છે કેવો છે, ખોટો છે. ગેલેલિયો એને એરિસ્ટોટલને ખોટો સાબિત કરી દીધો છે. ક્લિયર?